ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા આતિશબાજી કરી અને વિજય ઉત્સવ મનાવવામાં આવેલ હતો। ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની નજર આ ચૂંટણીમાં હતી, જેમાં સત્તાધારી પક્ષ દ્વારા ધારાસભ્યો ખરીદ કરવાથી માંડીને કોંગ્રેસ પક્ષને તોડવાની પેરવી કરેલ હતી। પરંતુ કોંગ્રેસના ધનિષ્ઠ સૈનિકો ધારાસભ્યોએ પ્રજાને વિશ્વાસને અકબંધ રાખી રાજ્યસભાના સાંસદના ઉમેદવાર અહેમદ પટેલને વિજય બનાવ્યા હતા અને સત્યની સામેની લડાઈમાં સત્યનો સાથ આપી સત્યની જીત કરાવી લોકશાહીને જીવંત રાખેલ। ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા તેમજ કોંગ્રેસ મોરચાના પ્રમુખ મોહમ્મદ શાહ ફકીર, મંત્રી રફીક મામન સંધી, દિલીપ જાગાણી, વિક્રમ વગાસિયા તેવા અનેક કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો। અહેવાલ મુનાબ બકાલી, ધોરાજી। ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતની નજર જેની ઉપર હતી એવી ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાણી, એમાં અહેમદભાઈ પટેલનો જલવંત વિજય થયો છે અને ભાજપ દ્વારા જે લોકશાહીનું ખૂન કરવાનું હિન કૃત્ય કરવામાં આવ્યું હતું તેની સામે પણ લડત આપી અને કોંગ્રેસના અહેમદભાઈ પટેલ ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે, જેથી અમોએ કોંગ્રેસ કાર્યકર્તાઓ બધાએ લઘુમતી મોરચા સહિત આજે આઝાદ ચોકમાં ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ મનાવેલ હતો।